નમસ્કાર વિશેષ રજૂઆતમાં હું છું જગદીશ. વાત કરીએ કતલની ચાર કહાનીની. સમયની સાથે સંબંધોની પરિભાષા બદલાઈ રહી છે. લગ્નેતર સંબંધોમાં ક્યારેક પત્ની હત્યારી બને છે તો ક્યારેક પતિ ખેલે છે ખૂની ખેલ. આ પ્રકારની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. વાત કરીશું રાજ્યમાં બનેલી એવી ચાર કતલની કહાનીની, જ્યાં પત્ની પતિ માટે બની યમરાજ. સંબંધોની બદલાઈ પરિભાષા, સાત ફેરાના તૂટ્યા વચનો, પતિ પત્નીના સંબંધો બન્યા લોહિયાળ, પ્રેમ. આ શબ્દની પવિત્રતા આજે ક્યાં ખોવાઈ તેના જવાબ મેળવો એટલો જ કપરો છે. કેમ કે લગ્નેતર સંબંધોમાં પ્રેમને પામવા લોકો એવી તો કાતિલ કહાનીને અંજામ આપે છે જેને સાંભળી જુવાડા ઉભા થઈ જાય. પોતાનું પાપ છુપાવા તેઓ અવનવા તરકડતો કરે છે, પરંતુ પોલીસની બાજ નજરથી તેઓ બચી નથી શકતા. આખરે પ્રેમ પ્રકરણનો એવો તો કરુણ અંજામ આવે છે કે કેટલાય પરિવારના માળા વિખેરાઈ જાય છે. કતલની એવી ચાર કહાણી જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું. સૌથી પહેલા વાત કરીએ ધોળકાની એક એવી કાતિલ કહાણીની, જ્યાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યાનું માઇક્રો પ્લાનિંગ કર્યું. તારીખ 9 જુલાઈ 2016, શનિવાર. સ્થળ રણોડ રોડ, બાવળા. સમય મોડી રાત્રિનો. પતિની હત્યા અકસ્માતમાં ખપાવાનું તરકટ. 9 જુલાઈના રોજ બાવળા રણોડ પર હત્યા કરેલી લાશ મળી આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રીનો જ્યારે ભેદ ઉકેલ્યો તો કાતિલ પત્નીની ક્રૂરતા ઉજાગર થઈ. તપાસમાં બહાર આવ્યું કે ગોપી પટેલ નામની પરિણીતા દશરથ ઠાકોર નામના યુવકના પ્રેમમાં હતી. બસ આ જ પ્રેમ પામવા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચી કાઢ્યો. બાદમાં ઘટનાની રાત્રે પતિને પાર્ટીના બહાને બાવળા નજીક આવેલા ફાર્મ હાઉસમાં બોલાવ્યો અને કાર નીચે કચડી તેની કરપીણ હત્યા કરી નાખી. સમગ્ર હત્યાને અકસ્માતમાં ખપાવાનું તરકટ કરવામાં આવ્યું. તારીખ 28 જૂન 2016, મંગળવાર. સ્થળ પાર્લે પોઈન્ટ, સુરત. સમય રાત્રિના 11 વાગ્યાનો. દિશિત જરીવાલા હત્યા કેસ. મગરમચ્છના આંસુ સારતી આ એજ પત્ની છે જેણે પોતાના પ્રેમી સાથે મળી પતિના મોતનો તાંડવ રચ્યો. જેણે સાત જન્મના સંબંધોને શર્મસાર કર્યો તો સાત ફેરાનું કર્યું ખૂન. પ્રેમમાં પાગલ આ યુવતીનું નામ છે વેલસી જરીવાલ. જી હા, સુરત પાર્લે પોઈન્ટ વિસ્તારમાં દિશિત જરીવાલ હત્યા કેસ સુરત સહિત ગુજરાતભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વેપારી દિશિતની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું નાટક રચવામાં આવ્યું, પરંતુ પોલીસ તપાસમાં પત્નીનો કાતિલ ચહેરો ઉજાગર થયો. પિતરાઈ ભાઈના પ્રેમમાં રહેલી વેલસી જરીવાલે ખુદ પતિના મોતનો તાંડવ રચ્યો. જો કે સીસીટીવી ફૂટેજમાં હત્યારાઓના આવાનો સમય અને વેલસી નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોલીસને શંકા જતા જ પોલીસે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો અને હત્યાના ગુનામાં પત્ની વેલસી, પ્રેમી સુકેતુ અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ચૌહાણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તારીખ 24 જુલાઈ 2016, રવિવાર. સ્થળ ગિરનાર દરવાજા, જૂનાગઢ. સમય મોડી રાતનો. સ્ટોન કિલર પત્નીની કાતિલ કહાની. જૂનાગઢના વિશ્વવદરમાં એક પત્નીનો એવો ચહેરો સામે આવ્યો જેણે પથ્થરથી પતિનું માથું છુંદી મોતને ઘાટ ઉતારી દીધો. વિસાવદરમાં રહેતા મનોજ ઝીંઝુવાડિયાના લગ્ન કર્ણાટકની યુવતી શિવાની સાથે થયા હતા, પરંતુ આ બંને સુખી જીવનમાં વહેમ પ્રવેશ કરતા જ લોહિયાળ કહાનીની શરૂઆત થઈ.
બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થવા લાગી ત્યારે ઘટનાની રાત્રે પણ સહશયન બાબતે બંને વચ્ચે તકરાર થતા જ શિવાની આવેશમાં આવી ગઈ. બાદમાં પતિને પથ્થરના ઘા મારી યમલોક પહોંચાડી દીધો. તારીખ 18 જુલાઈ 2016 શનિવાર. સ્થળ ચંડીસર ગામ બનાસકાંઠા. પતિને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો. બનાસકાંઠાના ચંડીસર ગામે વધુ એક પત્નીનો વરવો ચહેરો ઉજાગર થયો. પતિ પત્ની વચ્ચે ગૃહકંકાશ પ્રવેશતાની સાથે જ સંબંધો નેવે મૂકી દીધા. પારિવારિક ઝઘડામાં પત્નીએ એવો તો ખૂની ખેલ ખેલ્યો જેને સાંભળી પગ નીચેથી જમીન ખસી જાય. એક મહિના અગાઉ સમરસ પ્રજાપતિ માટે પત્ની યમદૂત બની. સમરતભાઈને પત્ની અને સાળીઓ સાથે માથાકૂટ થતા જ પત્ની અને તેની બહેનોએ ભેગા મળી સમરતભાઈને પેટ્રોલ છાંટી સળગાવી દીધા. સમરતભાઈના મરણોત્તર નિવેદનના આધારે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હાલ તો પોલીસે સમરતભાઈના નિવેદનના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આજે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરવા માટે સ્ટુડિયો પર ઉપસ્થિત છે રુઝાબેન ખંભાતા જેવો એક સામાજિક કાર્યકર છે, સાથે જ સોલોમન જોશી સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ છે, અને રિચર્ડ મેકવાન જેઓ કાઉન્સિલર છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપ ત્રણેય મહાનુભાવનું. શરૂઆત કરીએ. સોલોમન, આપ એક સોશિયલ એક્ટિવિસ્ટની સાથે એક એડવોકેટ છો. આપ આ પ્રમાણે જે કિસ્સા બનતા હોય છે, સ્ત્રીઓ પ્રેરાતી હોય છે, તે જ દિશામાં ધકેલાતી હોય છે, શું કારણ હોય છે, શા માટે આ પ્રમાણે કિસ્સા બનતા હોય છે, કયા કયા કારણભૂત એ જવાબદાર હોય છે? અમે લોકો જનરલી જોતા હોઈએ છીએ, કારણ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થવાનું કારણ એ હોય છે કે પોતાના લાઈફ સાથે અથવા તો પોતાના પાર્ટનર સાથે અમુક સમયગાળા પછી એ પોતે સેટિસ્ફાઈડ નથી હોતા. અને એમ જોવા જઈએ તો ઘણી વખત એવું જોવા મળે છે કે એમને જે સમયગાળો, જે લેડીઝ હોય છે ઘરના કામમાં બહુ બિઝી હોય છે, અને જે પુરુષ હોય છે જે બહાર જતો હોય છે, અને એના જેસે કે કોર્પોરેટની અંદર બીજા વ્યક્તિઓને મળવાનું થતું હોય છે અને સમયગાળો પાર થતો હોય છે, અને એમાં એમાં એ પુરુષ અને સ્ત્રી મિત્રના જે સંબંધો હોય છે એ પ્રણયમાં ફેરવાતા હોય છે. ત્યારે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીને કોઈ પણ અટેન્શન આપે એવું નથી હોતું, કારણ કે એ ઘરમાં ને ઘરમાં રહેતી હોય છે, પુરુષ પોતાને કમાવામાં અને એમાં જ પડી રહેતો હોય છે. એના કારણે જો કોઈ વ્યક્તિ એમને એવું કહેશે કે તમે ઓકે છો, તમે જે આપણે અત્યારના જમાનામાં બાજુવાળાને એમ નથી પૂછતા કે કેમ છો, પરંતુ આમાં સોશિયલ મીડિયા પણ બહુ જવાબદાર છે કે જે દૂર બેઠેલો છે વ્યક્તિ એમ પૂછે છે કે તમે કેમ છો, તમે યુ લુક બ્યુટીફુલ ઓસમ, પણ એની પાછળનો ઇન્ટેન્શન શું રહેલો છે, કે એ ખાલી સેક્સ્યુઅલ રિલેશન બનાવવા પૂરતો છે અથવા તો ખાલી કારણ કે પ્લેટોનિક લવની વાતો કરી રહ્યો છે, અત્યારે છે જ નહીં. તો એના કારણે સ્ત્રીઓ ભોળવાતી હોય છે અને આગળ વધી જતી હોય છે, અને પછી સમાજમાં આબરૂ ના જાય, ઇજ્જત ના જાય, એના બચાવના પ્રયત્નો શરૂ થતા હોય છે. અને ક્યાં પછી પાર્ટનરની ખેંચાખેંચ, ઓનેસ્ટીની ખેંચાખેંચ કે મારી સાથે જ રહે, તમારા હસબન્ડને છોડી દો અથવા તમારા પત્નીને છોડી દો, તમે મને ન્યાય આપો, તમે મારી સાથે ફેથફુલ રહો, અને આના કારણે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. બિલકુલ રિચર્ડભાઈ, ખાસ કરીને સ્ત્રીઓ આ તરફ ખેંચાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ આ ચુંગાલમાં ફસાઈ જતી હોય છે, એ બાજુ પ્રેરાતા હોય છે, શું તેમની માનસિકતા હોય છે, એવું શા માટે બનતું હોય છે? કાઉન્સેલિંગ તરીકે આપ શું કહેશો? મને એવું લાગે છે કે જ્યારે જે મૂળભૂત જરૂરિયાતો છે ખાસ કરીને સ્ત્રીઓની, અને એ લોકો લાગણીથી બંધાયેલા હોય છે, અને એમને પ્રેમની એક જરૂરિયાત હોય છે, અને જ્યારે એ પ્રેમ એ પ્રાપ્ત ના કરે એમના ઘરની અંદર, ત્યારે આવી વાતો બનતી હોય છે. અને એ લોકોની જે જરૂરિયાતો ના પૂરી થવાના કારણે એ લોકો અલગ અલગ જગ્યાએ કોઈ ને કોઈ જગ્યાએ હુંફ મળે, પ્રેમ મળે એની માટે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે આવું કરવાના પ્રયાસની અંદર કેટલા બધા લોકો એવા હોય છે કે જે આ તકનો લાભ લેતા હોય છે અને એમને એ રીતે પ્રેરતા હોય છે, જે એમને ખરાબ સંબંધોમાં પરિણમતું હોય છે. રુઝાબેન, આપ કેવી રીતે જુઓ છો આ પ્રમાણે જે ઘટના બનતી હોય છે, ખાસ કરીને પતિ પત્નીના સંબંધ વણસતા હોય છે ત્રીજા વ્યક્તિના કારણે, કયા કયા કારણ છે? આઈ વુડ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે. ત્રણ કેસમાં આપણે જોયું, એક લાસ્ટ કેસમાં ખ્યાલ લાગ્યો કે પેલા જે પથ્થરથી બેને માર્યા હતા એનું શું કંઈક બીજું રીઝન હશે, આપણે પછી ડિસ્કસ કરીએ. ત્રણ કેસમાં આપણે જોયું કે પત્ની અને એનો લવર એ લોકોએ મળીને પતિનું કાર્સલ કાઢ્યું છે. એક કેસમાં તો મારા ખ્યાલે કંઈક પૈસાની ડિસ્પ્યુટ બી છે. અને આ ત્રણેય કેસમાં અગર આપણે જોયું તો ઇટ વોઝ નોટ અ ટેમ્પરરી અફેર, કારણ કે કોઈ બી માણસ, અગર કોઈ માણસ એક સ્ત્રીને છેતરવા માંગે તો એની જોડે સંડોવી નહીં જાય કે ભાઈ ચાલ હું ખુલ્લી કરી નાખું, એ છોકરીને જરૂર મિસયુઝ કરે અને ફેંકી દે. પણ આ કેસમાં તમે જોયું છો તો પેલો જેનો લવર છે એની જોડે ઉભો છે, એ લોકોએ મળીને આખો પ્લાન કર્યો છે. એટલે આનો મતલબ એક સિમ્પલ મતલબ થઈ રહ્યો છે કે દેર ઇઝ સમથિંગ મોર ટુ ધીસ. હવે તમે આપણે અગર થોડોક પાછળ જઈને આપણે બહેનોની વાત કરીએ તો આ બધું તો પહેલા થતું હતું, પણ હવે શું થયું છે? બીકોઝ ઓફ ધ એમ્પાવરમેન્ટ. હું હંમેશા આઈ નો એવરીબડી વુડ વન્ડર
પણ એવરી ટાઈમ આઈ ટોક ઓફ વુમન એમ્પાવરમેન્ટ, પણ હું હંમેશા વુમન એમ્પાવરમેન્ટ જોડે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, એ છે કે આ લડત અચ્છાઈ ને બુરાઈ ની છે, આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં. અચ્છા ની લડાઈની લડતમાં ઘણી વાર બહેનો અગર એનો જે લવર એને સપોર્ટ કરે છે, ના તો બહેનની એકલીની હિંમત ના હોય કઈ બી કરવાની, પણ એનો લવર એને સપોર્ટ કરે છે, દેર શુડ બી સમ ફાઇનાન્શિયલ ગેઇન્સ, નો ડાઉટ ઓન ધેટ. અને એટલા માટે તમે આજે હવે આવી જુઓ છો કે આવી વધતું જઈ રહ્યું છે, જેમ રેપ મોલેસ્ટેશન એ બધું વધતું જઈ રહ્યું છે, એની સામે આવી વધતું જઈ રહ્યું છે. યા બેઝિક્સ જે છે કે યસ એ સ્ત્રીને એના ઘરમાંથી પ્રેમ હૂફ ના મળી, યા ધેર કેન બી રીઝન્સ કે એના પતિને કોઈ બીજા જોડે અફેર છે, યા ધેર કેન બી રીઝન્સ જે આપણે લાસ્ટ કેસમાં જોયું કે બેબી એ લોકોમાં શંકા હતી કે આને અફેર છે ને પેલીને અફેર છે ને છોકરી કંટાળી ગઈ. કારણ કે મારી પાસે આવા ઘણા કેસીસ છે જેમાં બિચારી બેન નિર્દોષ હોય છે, નાદાન હોય છે, હસબન્ડ એને રોજ આવીને મારે પીટે દારૂ પીએ. તો આઈ એમ વન ઓફ ધોઝ બિલીવર્સ કે આપણે રોજ માર ખાવા કરતા, આઈ એમ નોટ અ બિલીવર કે તમે એને મારી નાખો, પણ આપણે એકવાર હાથ ચલાવીને એને બતાવવું પડે કે ભાઈ આપણામાં બી શક્તિ છે, આપણામાં બી તાકાત છે, આપણે એનો માર ખાવા નથી. એટલે મારું આઉટ આ માય ટેક ઇઝ ધેટ. સોમેન, આપની પાસે કેવા પ્રકારના ખાસ કરીને કિસ્સા આવતા હોય છે અને કેવી રીતે સોલ્યુશન આપ? મારી પાસે જે કિસ્સા આવતા હોય છે એમાં હંમેશા એવું હોય છે કે જે વાત કરી કે પુરુષ અને સ્ત્રીની વાત કરીએ, તો સ્ત્રી જે હોય અથવા તો પુરુષ હોય એ એકબીજા ઉપર હાવી હોય છે. જયારે પ્રેમના સંબંધો, કારણ કે ફાઇનાન્શિયલી વાત કરીએ તો ફાઇનાન્શિયલ પોઈન્ટ એક અલગ વસ્તુ છે. જયારે કોઈ વ્યક્તિના કોઈની સાથે શારીરિક સંબંધો જોડાય છે અથવા તો એકબીજાની અંદર તમને જે વ્યક્તિ કોઈ વખત ઘણા સંબંધો ઘણા કપલ જગની સેવા છે કે એકબીજા સાથે એમને ફિઝિકલ રિલેશનો રહ્યા નથી અને પોતે ઘરના જેમ લાઈફ ચાલે છે એમ ચલાવી રાખી છે, બાળકો માટે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, વર્ષોથી જીવતા આવ્યા છે જેમ ને તેમ, પરંતુ જયારે કોઈ પુરુષનું અથવા કોઈ સ્ત્રીનું આગમન થાય છે ત્યારે એને કેર અને પ્રેમ મળે છે, હૂંફ મળે છે, ત્યારે એમને એવું લાગે છે કે મારા જે જીવનમાં ખૂટતું હતું એ પ્રેમ મને આ વ્યક્તિ દ્વારા મળી શકે એમ છે અને હું કદાચ આનાથી હું ખુશ રહીશ અને સુખી રહીશ. અને એ દરમિયાન જગદીશ બીજું કંઈ વિચારી જ નથી શકતા કે ઇવન બાળકોનું ભવિષ્ય પણ નથી વિચારતા, કારણ કે એટલા એ સેલ્ફિશ થઈ ગયા હશે. અને એના કારણે શું થતું હોય છે કે એકબીજાનો પ્રેમ સંપાદિત કરવામાં, એકબીજાને મેળવવા માટે આ જે એક જંગ બન્યો હોય છે મરણિયું. બીજી વાત કરો કે કોઈનું મર્ડર કરવાની કે લવરની વાત કરો છો, તો આમાં એવું હોય કે જ્યારે કોઈ સ્ત્રી ડોમેસ્ટિક વાયલેન્સનો ભોગ હોય અથવા તો વર્ષોથી પોતાના પતિના લગ્નેતર સંબંધોમાં ખુશ નથી હોતી, કોઈ વ્યક્તિ એની સાથે જોડાય છે, તો એ માણસ એને પ્રોટેક્ટ કરવાનું છે, એને પ્રેમ આપવાનો પ્રયત્ન કરવાનું છે, અને જે પતિ છે એ પોતાની પત્નીને પાછી મેળવવા માટેનો અથવા તો એ પોતે કેરેક્ટરલેસ છે એવું કરી અને એની માટે આર્ગ્યુમેન્ટને ઝઘડા થતા હોય છે, અને એના કારણે આ જે બબાલ થતી હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક હત્યા સુધી વાત પહોંચી જતી. પરંતુ મારું માનવાનું એક ક્લિયર મેસેજ આપીશ કે તમને કોઈ સંબંધો સેટિસ્ફેક્શન નથી તો એક મહેરબાની કરીને સંબંધોનો અંત લાવો, કાયદો હાથમાં નહીં લેવો, નથી ફાવતું તો છૂટાછેડા લો. બાળકો માટે, બાળકો જ આમાં સૌથી વધારે ભોગવતા હોય તો એ બાળકો ભોગવે છે. તમે તમારો સ્વાર્થ તમારી તમારા સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન માટે અથવા તો તમારા એન્ટરટેન માટે અથવા તો તમને જીવનમાં કંઈક નવું ચેન્જ જોઈએ છે, નવી લાઈફ જોઈએ છે, નવું એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈક નવું જોઈએ છે, અને એના કારણે આ બધા ઇસ્યુઝ થતા હોય છે. અને આના કારણે એક્સ્ટ્રા મેરિટલ પ્રમાણ એટલું બધું વધી ગયું છે જગદીશ, કે પુરુષોના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે ફેમિલી કોર્ટની અંદર કેસોનું ભારણ ડાયવોર્સનું પણ વધ્યું છે. સ્ત્રીઓ પણ આમાં છે, એવું નથી કે સ્ત્રીઓના કેસીસ નથી, પરંતુ ક્યારે આવી રીતે આપણે વિચાર કરીએ કે ભારતીય સંસ્કૃતિની ભાવના, કુટુંબ ભાવના ક્યાં ગઈ અને આપણે કેવી જગ્યાએ ઉભા છીએ કે જ્યાં લગ્નેતર સંબંધોમાં એકબીજા ઉપર વિશ્વાસ નથી રહ્યો અને એક સંબંધમાંથી જ્યારે બીજા સંબંધની અંદર માણસ ટ્રાન્સફર થાય છે ત્યારે જે લગ્નેતર જીવન હોય છે એનું ખરેખર ખૂન થતું હોય છે અને એક સાથે ચાર ચાર જિંદગીઓ બરબાદ થતી હોય છે. બિલકુલ સાચી વાત કહી આપે સુરેબેન. ખાસ કરીને રિચરભાઈ, આ જે પ્રમાણે સુરેબેને પણ જણાવ્યું કે આપણી પાસે પણ આવી સુરેશન, મેં પહેલા રિચરભાઈ પાસે આપણે ઇન્ફોર્મેશન લેવા માંગીશ કે જે પ્રમાણે સેટિસ્ફેક્શન નથી હોતું સંબંધોમાં, તો એ સેટિસ્ફેક્શન ન હોવાને કારણે એ ઘટના જે બનતી હોય છે તે ખૂન સુધી પહોંચી જતી હોય છે, મોતને ભેટતી હોય છે, તો આવા પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે. શું માનસિકતા હોય છે તે જ પત્નીની, શું માનસિકતા હોય છે તે જ પતિની? બહુ સરસ, મતલબ એક પંક્તિ મને હમણે જાણવા મળી અને બહુ બહુ વાસ્તવિક છે. જિંદગી મેં હર ઝઘડા હિ ખ્વાહિશો કા હોતા હૈ, ના હિ કિસી કો કમ ચાહિયે, ના હિ કિસી કો ગમ ચાહિયે. જિંદગીની અંદર જ્યારે હસબન્ડ વાઇફના રિલેશન્સની અંદર જ્યારે સ્વાર્થ અથવા તો લોભ વધારે મેળવી લેવાની જે ભાવનાઓ છે એ જ્યારે વધારે પ્રમાણમાં કામ કરતી હોય ત્યારે મને લાગે છે પ્રોબ્લેમ થતો હોય છે અને આ ખૂન સુધી પરિણમતો હોય છે. લગ્ન એ એવી સંસ્થા છે જ્યાં તમે એકબીજાને ઇનપરફેક્ટ પર્સનની સાથે તમે જોડાઓ છો, તમે એમની જરૂરિયાતો પૂર્ણ કરો છો, તમે ત્યાં જઈને મેળવવા માટે નથી જતા. પણ મોટાભાગના લગ્ન અત્યારે તમે જો ત્યારે એની
અંદર કંઈ ને કંઈ મેળવવાની જે ભાવના હોય છે, જે સ્વાર્પણની ભાવના જતી રહી છે, એના કારણે આ વસ્તુઓનો આપણે જોઈ રહ્યા હોય છે. કેટલા બધા કાઉન્સેલિંગ દરમિયાન કેટલી બધી સ્ત્રીઓ, કેટલા પુરુષો આ પ્રમાણે પોતાની પીડા વ્યક્ત કરતા હોય છે અને એમાંથી બહાર આવી અમને બહુ અશક્ય લાગતું હોય છે. પણ મને એવું લાગે છે કે એ શક્ય છે જ્યારે તમે પોતાનો લોભ અથવા તો સ્વાર્થની ભાવના છોડીને જ્યારે તમે એકબીજાને સર્વ કરશો, એકબીજાની સેવા કરશો, એકબીજાને એકરૂપ થશો, તો મને લાગે આ પરિણામો નહીં આવે આપણા એની અંદર. બિલકુલ, અને આ ચર્ચા આપણે આગળ કરીશું. રીઝાબેન, આપણી પાસે ઉપર આ અંગે પ્રતિક્રિયા જાણવા માંગીશ. હાલ તો જે પ્રમાણે સંબંધોની હત્યા સરે આમ થઈ રહી છે ને તેના કારણે જે સંબંધોમાં જે તિરાડ પડતી હોય છે ને તેના કારણે મોતને પણ ભેટવાનો વારો આવતો હોય છે. જે પણ સેટિસ્ફેક્શન લેવલ નથી હોતું તેના કારણે આ પ્રમાણે કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આ મુદ્દાને આપણે આગળ વધારીશું વધુ એક બ્રેક.